नमस्कार, बुलेटिन में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું ચિત્રા. બુલેટિન ની શરૂઆત કરીએ. રાજસ્થાન ભાજપાના ધારાસભ્યોનો ગુજરાતમાં લાવવાનો સિલસિલો યથાવત છે. ભાજપાના 6 ધારાસભ્યોને ચાર્ટર્ડ ફ્લાઇટથી પોરબંદર લવાઈ રહ્યા છે. જયપુરની ખાનગી કંપનીના વિમાનનો ઉપયોગ કરાયો. સારથી એરબેઝના વિમાન VTMPGથી ધારાસભ્યોને પોરબંદર લવાઈ રહ્યા છે. જયપુરના કેપ્ટન ગુલાબસિંહ તંવરનું આ વિમાન હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. विमान पहला अमदावाद पहुंचे अने केटलाक धारासभ्यो पहले थी ज अत्यारे आपने जणावी दी के बाबड़ा पासेना रिसोर्ट में हाजर छे. अमदावाद थी रोड मार्फते अन्य धारासभ्यो ने सोमनाथ लई जवामां आवशे. सोमनाथ सागर दर्शन में भारतीय जनता पार्टी ए 6 रूम बुक कराव्या छे. 9 जेटला राजस्थान भाजपाना धारासभ्य त्यां रोकाण करशे. आज मुद्दे वधु जानकारी आपी रह्या छे टीवी 9 ना संवाददाता किंजल मिश्रा. किंजल, वधु जे धारासभ्यो छे राजस्थान थी अमदावाद पहोंचे त्यार बाद तेमने सोमनाथ लई जवामां आवशे. आखे आखू जे राजकारण छे बदलाई गयु छे. आ पहेला कोंग्रेस कंईक आ करतुं हतुं ने हवे बीजेपी ए करवानो वारो आव्यो. बिल्कुल, कही सकते कि चित्रा जे रमत भाजपे शीखवाड़ी थी क्या ने क्या भाजप माटे ज भारे पड़ी रही है. फरी एक बार तमाम जे एपी सेंटर है ये गुजरात बनी रही है, क्योंकि गुजरात भाजप माटे हमेशा एक सेफेस्ट प्लेस मानवामां आवे छे. सूत्रों पास थी जे माहिती मिली रही है प्रमाण पोरबंदर खाते जेटला पण धारासभ्य आवाना छे लगभग 4 वाग्या सुधी में धारासभ्य आवी जशे. अने ए तमाम जे रोकाण छे ते सागर दर्शन करवामां आव्युं छे. सोमनाथ ना पासेनुं जे सागर दर्शन छे तेमां जे 6 रूम छे तेनुं बुकिंग करावामां आव्युं छे. लगभग 9 जेटला जे धारासभ्यो छे ते सोमनाथ रोकाशे. तेनुं सौथी महत्वनुं कारण ए पण मानवामां आवी रह्युं छे के हालमां सोमनाथ ने तहेवारोना कारणे बंद करवामां आव्या छे अने अन्य जे अवर जवर छे तेने रिस्ट्रिक्शन करवामां आव्युं. ભાજપ દ્વારા ગુજરાત ભાજપ દ્વારા ઓફિશિયલ કોઈ પણ વાતની પુષ્ટિ કરવામાં આવતી નથી, પરંતુ તમામ જે કહી શકાય અંદર ખાને જે આખું કામ છે તે ચાલી રહ્યું છે ને તેના કારણે થઈ અને આ જે કોઈ પણ હાલમાં ગુજરાત ભાજપ મગનું નામ નથી પડી રહ્યું, કેમ કે ગુજરાત ભાજપ દ્વારા હંમેશા કોંગ્રેસ પર સવાલ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે પણ કોંગ્રેસના નેતાઓને લઈ અને કોંગ્રેસે પોતાની રાજનીતિ બચાવતી હતી ત્યારે અનેક સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસે ગોંધી રાખ્યા હોવાની પણ આક્ષેપો કર્યા છે. તો તેવા સંજોગોમાં જ્યારે હવે ખુદ ગુજરાતના હોમટાઉન એક યજમાન તરીકે ભૂમિકામાં છે ત્યારે હાલમાં ભાજપના તમામ નેતાઓ મગનું નામ મરી પડી રહ્યા છે. પરંતુ ચોક્કસ રાજસ્થાનમાં ભાજપને બચાવવા માટે અને ગેહલોતની સરકારને ફરી એકવાર તોડવા માટેનું જે એપી સેન્ટર છે તે ગુજરાત બની રહ્યું છે. અને લગભગ તમામ જેટલા પણ ધારાસભ્યો છે કે શંકાની સોળ અટવાયેલી છે એ તમામ ધારાસભ્યોને ભાજપના ધારાસભ્યોને ખુદ ગુજરાત ભાજપની અંદર રોકાણ આપવામાં આવી રહ્યું છે. આભાર કિંજલ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે હવે રિઝોર્ટ પોલિટિક્સ જે આટલા દિવસો પહેલા કોંગ્રેસ કરી રહ્યું હતું, તો બીજી તરફ હવે ભારતીય જનતા પાર્ટી આ કરવાની જરૂર પડી છે. સમગ્ર મામલો રાજસ્થાનનો છે અને હવે એક રીતે ભારતીય જનતા પાર્ટીના ખેમાના જેટલા પણ ધારાસભ્યો છે તેમને બચાવવાની કવાયત બીજેપીએ શરૂ કરી છે.